Sadanandam Bodhi Smita Ruchir Purne Duvadana Prapullam Bhojanma Chada Sadrasha Sobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradmanambhujam Pujitam surnarotamermuda Dharmanandanamaham vichintaye Om Yavtarine Shri Swaminarayanaya Namo Nama Om Shri Hari Krishnaya Namo Nama Om Shri Purna Purushottamaya Namo Namaha Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhakto Nethi Jai Swaminarayan Vala Bhakto Ajni Apadiya Sabha अक्षर निवासी डाया दादा, हमारे बिपिन भाई नमनो आँखों परिवार, भूपेंद्र भाई नमनो आँखों परिवार, ये परिवारे रवि भगत आदि के परिवार ना सभ्य आदमियाँ सभा रखी से, आ सभा नी अंदर आपड़े, एक खूब सुंदर एक हरि भक्तनु आख्यान सांभरू से, जे हरि भक्त महिमा वड़ा था, कमर्डिया ना काया भाई एने थोड़ी आपड़े पद्यनी अंदर थोड़ी कड़ियों लिखी छे ये कड़ियों साथे आपड़े एमने आख्यानु रसपान करीशु वंदु श्री घनश्याम ने महिमा मूर्ति जे सदाय वंदु श्री घनश्याम ने महिमा मूर्ति जे सदाय वंदु श्री घनश्याम ने महिमा मूर्ति ते सदाय वंदु श्री घनश्याम ने महिमा मूर्ति जे सदाय प्रणमु श्री गुरुदेव ने मूर्तिमंत जे महिमा राय श्री गुरुदेव ने मूर्ति मंत जे महिमा राय श्री गुरुदेव ने मूर्ति मंत जे महिमा राय महिमा विना नो लुखु लागे कथवो ते कोरु ज्ञान महिमा विना नो लुखु लागे महिमा विनानो लुखु लागे कथवो ते कोरु ज्ञान महिमा विनानो लुखु लागे कथवो ते कोरु ज्ञान महिमा जीवन मा जगाड़ी ने करवु दूर घोर अज्ञान महिमा जीवन मा जगाड़ी ने करवु दूर घोर अज्ञान महिमा जीवन मा जगाड़ी ने करवु दूर
કથા કહો એવા ભક્તની જેના જીવનમાં મહિમાય, 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 કમડિયા ગામ રહે ઠાનનો વળી નામ તે કાયાભાય, કમડિયા ગામ રહે ઠાનનો વળી નામ તે કાયાભાય, ગામ રહે ઠાનનો વળી નામ તે કાયાભાય, કમડિયા ગામ રહે ઠાનનો વળી નામ તે કાયાભાય. વંદુ શ્રી ઘનશ્યામને મહિમા મૂર્તિ જે સદાય. સૌ પ્રથમ ભગવાન એવા પીવડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન કરીએ કે જે મહિમાની મૂર્તિ છે. ભગવાન સ્વયં મહિમાથી સભર છે. જે મહિમાથી સભર રહે છે એ ભગવાનથી જ ભરાયેલો રહે છે. મહિમા શબ્દ છે ફક્ત ત્રણ જ અક્ષરનો, મહિમા. પણ એને સમજવા માટે કેટલાકને કરોડ જન્મ જાય છે, કેટલાકને અબજ જન્મ જાય છે, કેટલાકને એનાથી વધારે જન્મો જાય છે. મહિમા શબ્દને બધા જ સમજે છે, મહિમા પણ દરેક વ્યક્તિ સમજે છે, પણ જેનો સમજવાનો છે એનો નથી સમજતા. મહિમાનો સીધો સાદો અર્થ થાય કિંમત સમજવી. શું સમજવું? કિંમત સમજવી. આપણા ખિસ્સાની અંદર 5 લાખનો હીરો હોય તો સહજ છે, આપણો હાથ ક્યાં જશે? ખિસ્સા ઉપર જશે. પણ એ જ ખિસ્સાની અંદર 5 રૂપિયાનો પથ્થર હોય તેની આપણને કોઈ કાળજી નહીં હોય. 5 લાખના હીરાની કિંમત છે એનો મહિમા આપણે સમજ્યા છીએ એટલે વારે વારે આપણે એ બાજુ જોશું. અહીંયા આગળ લખ્યું છે, ભગવાન શ્રીહરિ મહિમાની મૂર્તિ છે એવા ઘનશ્યામ મહારાજને વંદન છે. મહારાજને કેટલો મહિમા છે. સેટરડે એક વખત આટલા તમે બધા આવો, આખો 7 દિવસ સુધી એમને આમને આમ ઊભા રહેવાનું, એમની સામે અમે ખાલી 7 જણ ગણીને પૂજારીઓ હોઈએ, બહુ બહુ તો 8 થાય અને વધુમાં વધુ થાય તો 10 થાય. 10 થી વધારે તો એમને કોઈ દિવસ વીકડેઝમાં કોઈ 10 થી વધારે 11માં વ્યક્તિને મળવાનું જ નથી. એની માટે ફક્ત આટલાને એક સેટરડે મળવા માટે 365 દિવસના વીકેન્ડ થાય 52 વીકેન્ડમાં 52 જ વખત અહીં આગળ મળવાનું થાય. કદાચ દિવાળી જેવા ઉત્સવમાં 2-4 દિવસ એક્સ્ટ્રા આપણે ગણીએ, કે પાટોત્સવમાં 2-4 દિવસ ગણો, જન્માષ્ટમી ઉત્સવમાં 2-4 દિવસ ગણો, હરિજયંતીમાં 2-4 દિવસ ગણો, તો કદાચ 60 થી 65 વખત 365 દિવસમાં 65 જ દિવસ ભગવાનને રૂબરૂ આમ આપણા મોઢા જોવાના હોય તો એ ભગવાન સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આપણને દર્શન આપવા માટે આવા સિંહાસનની અંદર બેઠા રહે ને આપણી વાટ જોતા રહે, અને આપણો મહિમા કેટલો હશે? થોડો વિચારો કેટલો મહિમા હશે. એ ભગવાન મહિમાની મૂર્તિ છે. પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સંત એ મહિમાની મૂર્તિ છે. જીવનની અંદર મહિમા ભગવાનના જીવનમાં તો દેખાય, પણ મોટા પુરુષના જીવનમાં પણ આપણને મહિમાના દર્શન અખંડ થાય. તમને ખબર હોય તો અહીંયા આગળ એકવાર 26 જુલાઈ હતી અને ત્યારે ગુરુજીના બર્થડે ઉપર એમણે ઠાકોરજીનું પૂજન કર્યું, પોતાના ગુરુજીનું પૂજન કર્યું, દાદા ગુરુજીનું પૂજન કર્યું, પછી તમારા બધાનું પૂજન કર્યું હતું, સંતોનું પૂજન કર્યું, અને ત્યાર પછી તમારા બધાનું એકનું પૂજન કર્યું, એકનું પૂજન કર્યું. મહિમા છે, એ મહિમા વિના ન થાય. મહિમા હોય તો જ થાય. મહિમા જેના જીવનમાં છે એવા સદગુરુને વંદન છે.
મહિમા વિનાનું લુખ્ખું લાગે કથવું તે કોરું જ્ઞાન, મહિમા જીવનમાં જગાડીને કરવું દૂર ઘોર અજ્ઞાન. મહિમા હોય તો જ બધું થાય, ઘોર અજ્ઞાન છે, મહિમા વિનાનું જીવન છે એ આવે. એવા એક ભક્ત કાયાભાઈ કમઠિયાના, એની કથા આપણે સાંભળવી છે. એક વખત શ્રીજી મહારાજ જૂનાગઢથી નીકળી અને ગઢપુર જતા હતા ત્યારે રસ્તા વચ્ચે કમઠિયા ગામ આવ્યું, એની કથા અહીં લખી છે. જૂનેગઢથી ચાલ્યા મહારાજ રે, લીધો સર્વે પોતાનો સાજ રે. જૂનેગઢથી ચાલ્યા મહારાજ રે, લીધો સર્વે પોતાનો સાજ રે. જૂનેગઢથી ચાલ્યા મહારાજ રે, લીધો સર્વે પોતાનો સાજ રે. ગઢથી ચાલ્યા મહારાજ રે, સર્વે પોતાનો સાજ રે. માર્ગે કમડિયા ગામ આવ્યો રે, માર્ગે કમડિયા ગામ આવ્યો રે. માર્ગે કમડિયા ગામ આવ્યો રે, માર્ગે કમડિયા ગામ આવ્યો રે. એ વિશ્રાંતિ લેવા વાલા ને ભાવ્યો રે, વિશ્રાંતિ લેવા વાલા ને ભાવ્યો રે, વિશ્રાંતિ લેવા વાલા ને ભાવ્યો રે. પીપળે ઓઠિંગ ન દઈ બેઠા રે, હરિ ભક્તો પણ બેઠા હેઠા રે. પીપળે ઓઠિંગ ન દઈ બેઠા રે, હરિ ભક્તો પણ બેઠા હેઠા રે. શ્રીજી એવા તો જ્ઞાનની કીધે રે, શ્રીજી એવા તો જ્ઞાનની કીધે રે, એવા તો પ્રાણની કીધે રે. આશ્રી તો એ હૃદય ધારી લીધી રે, આશ્રી તો એ હૃદય ધારી લીધી રે, આશ્રી તો એ હૃદય ધારી લીધી રે, આશ્રી તો એ હૃદય ધારી લીધી રે. શ્રીજી મહારાજ સૌરાષ્ટ્ર પ્રદેશના કુંભાજીની દેરડી પાસે જે કમઠિયા ગામ છે, એ કમઢિયા ગામ પાસેથી પસાર થતા હતા. જૂનેગઢથી ગઢપુર જતા હતા, થાક્યા હતા. પોતાની સાથે 10-20 પાર્ષદો હતા, થોડા હરિભક્તો હતા. મહારાજ થાક્યા એટલે મહારાજ વિશ્રાંતિ લેવા માટે કોઈ ગામ ને ગામનો પાદર ગોતતા હતા. એની અંદર કમઢિયા ગામની અંદર એક પીપળાનું વૃક્ષ મહારાજે જોયું અને મહારાજે પીપળાના વૃક્ષની નીચે ઓઠિંગન દઈને ત્યાં બેઠા. મહારાજ કે થોડી વાર આપણે વિસામો લઈએ. કમઢિયા ગામની અંદર કોઈ સત્સંગી નથી, કોઈ સત્સંગી નથી. એ ગામનો જે રાજા છે એ પણ મુસલમાન છે, એ ગામની પ્રજા છે એ પણ મુસલમાન છે. હવે એ ગામના એક પીપળાના ઝાડ નીચે મહારાજ વિસામો લેવા બેઠા, સાથે પાર્ષદો અને હરિભક્તો બેઠા. શ્રીજી મહારાજનો સ્વભાવ હતો કોઈ દિવસ નવરા બેસતા નહીં. શ્રીજી મહારાજ કોઈ દિવસ નવરા થઈને બેઠા નથી. મહારાજ કે અમારે કથા વાર્તા કીર્તન ભજન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. ગરડા મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત. મહારાજ કે કોઈ કાળે થતી નથી, સતત અમને એવું ગમે, કાં તો અમે કથા કરતા હોઈએ કાં કથા સાંભળતા હોઈએ, કાં અમને એવું ગમે અમે કીર્તન ગાતા હોઈએ કાં કીર્તન સાંભળતા હોઈએ, કા મહારાજ કે અમને એવું ગમે અમે ભજન કરતા હોઈએ અથવા ભજન કરાવતા હોઈએ, આવું ગમે. મહારાજ કે અમને કા ભગવાનના દર્શન કરતા હોઈએ, મહારાજે બાળ મુકુંદ રાખતા ને એના દર્શન કરતા, મહારાજે જે હરિમંદિરોમાં મૂર્તિઓ પધરાવીને એની એની સામુ પણ સામુ બહુ જોઈ રહેતા દ્રગે ડીઠા છે. નિષ્કુળન સ્વામી લખ્યું, મૂર્તિઓ પધરાવી એ મૂર્તિની સામુ મહારાજ બહુ જોઈ રહેતા, દર્શન પણ મહારાજ. મહારાજનું જીવન એવું છે કે જે આપણને પ્રેરણા આપે, મહારાજ એવું જીવન જીવ્યા છે.
કૃષ્ણ અવતાર થયો ને એ જેવું જીવ્યા એવું ના જીવાય, કીધું એવું જ જીવાય, એ જીવ્યા એવું જીવે જેલમાં જઈએ, ફાંસી મળે નક્કી નહીં. ભગવાન સ્વામિનારાયણ જીવ્યા ને એવું કદાચ જીવવા માટેનો પ્રયત્ન થાય પણ પહોંચાય નહીં. મીંઢિયાવણના ગોળા ખવાય આપણાથી, 7 વર્ષ ઉઘાડા પગે વનમાં જવાય, તપ થાય, શ્રીજી મહારાજે કર્યું એવું કાંઈ ના થાય, છતાં પણ મહારાજે કર્યા એવા ચરિત્રો મહારાજ રહ્યા એવી રીતે કે જે આપણને પ્રેરણા આપે. સવારમાં ઉઠીને પહેલી પૂજા કરે મહારાજ, કોઈ દિવસ બાલમુકુંદને ધરાવ્યા વિના જો કોઈ પુષ્પહાર કે કંઈક ભગવાનને પહેરાવે તો ભગવાન નાખી દેતા કે ભગવાનનું પ્રસાદીનું તો કરો. એમાં પ્રોબ્લેમ બે થઈ જાય, એક જો શીખવાવાળો હોય તો એમ શીખે પોતે પરબ્રહ્મ છે તો પણ આટલી મર્યાદા રાખીને આપણને શીખવાડે છે, અને બીજો પ્રોબ્લેમ એ થઈ જાય કે એ એવું કહે છે પ્રસાદીનું કરીને મને આપો, એનો અર્થ કે એ ભગવાન છે જ નહીં, ભગવાન તો કોઈક બીજા છે. ભગવાન હોય ત્યારે પ્રોબ્લેમ આ બધા થવાના ચાન્સીસ બહુ છે, પણ મહારાજ એવું જીવ્યા કે જે બીજાને પ્રેરણા આપે. મહારાજ પોતે કોઈ દી નવરા થઈને નહોતા બેસતા, કથા વાર્તા સત્સંગ કીર્તન ભજન આવું જ મહારાજને ગમતું. તો મહારાજને એ વખતે એવું ગમતું હશે તો આજે શું ગમતું હશે? આજે એવું જ ગમતું હોય, ભગવાનની રુચિ બદલાતી નથી, આપણા જેવું નથી. હવારમાં આપણને ક્યારેક ભજન કરવું ગમે, ક્યારેક હવારમાં ઊંઘવું ગમે, એવું થાય. ક્યારેક મંદિર જવું ગમે, ક્યારેક બગીચામાં જવું ગમે, ક્યારેક કથામાં બેસવું ગમે, ક્યારેક ફરવા જવાનું ગમે. આપણી રુચિ બદલાયા કરે, હવાર હાંજ બપોરમાં 10 વખત રુચિ બદલાય. મહારાજની રુચિ શાશ્વત રહે છે, એક સરખી રહે છે. આજે પણ મહારાજને કથા વાર્તા કીર્તન ભજન ગમે છે. જ્યારે આપણે કીર્તન ભજન ભક્તિ બધું કરતા હોઈએ છીએ ને ત્યારે મહારાજને બહુ ગમે છે. કથા કરીએ છીએ સાંભળીએ છીએ ત્યારે મહારાજને બહુ ગમે છે. સૌથી વધારે મહારાજને પ્રિય જો એમાં હોય તો કથા, કથા વાર્તા. કથા વાર્તાની અંદર જો સભા શૂન્ય જેવી થઈ એવું લાગે એટલે મહારાજ પાછા કે થોડીક વાર કીર્તન કરો એટલે સભાની ઊંઘ ઉડી જાય, આવું કરાવતા. શ્રીજી મહારાજનો એવો સ્વભાવ હતો કોઈ પણ કાર્ય હોય તો સૌથી પહેલાં મહારાજ એવું આયોજન કરે, કથા વાર્તા તો થાય જ, ભજન થાય જ. એટલે મહારાજ પીપળે ઓઠિંગન દઈને વિશ્રાંતિ લેવા બેઠા, પણ એવું નહીં કે વિશ્રાંતિ એટલે હુઈ જવાનું. આપણે તો કહીએ કે આરામનો ટાઈમ, એટલે આરામનો ટાઈમ એટલે બિલકુલ કશું જ નહીં બીજું. એ ટાઈમે જો કોઈ કે ભજન ને કથા, અરે ભાઈ થોડી વાર તો આરામ કરવા દો. શ્રીજી મહારાજને એવો આરામ નહોતો, શ્રીજી મહારાજને તો કથા એ જ આરામ હતો. શ્રીજી મહારાજનો વિશ્રામ કથા એ જ એમનો વિશ્રામ હતો, ભજન એ જ એમનો વિશ્રામ હતો. ઘણા તો શું કે ભજન કરી કરીને થાકી ગયા, થોડું ફ્રેશ થવા ટીવી જોવું પડશે. એટલે ફ્રેશ થવા ટીવી જોવું પડે, ભજનમાં થકાય, કથામાં થકાય, કથામાં બહુ થાક લાગી ગયો, હવે ફ્રેશ થવા કંઈક આજે કંઈક બીજું કંઈક કાઢો તો થોડું ફ્રેશ થવે, આ તો થાકી ગયા કથા સાંભળી. શ્રીજી મહારાજ કથામાં ફ્રેશ થતા, બીજું કરવામાં થાક લાગતો. ભગવાનનો ભક્ત એવો હોય જે બીજામાં થાક્યો હોય ને એ કથામાં ફ્રેશ થાય, કથામાં ફ્રેશ થાય. ભગવાનના ભગતને આવું હોય, આખો દિવસ અવરાઈ ગયો હોય કામે કરીને પણ થોડીક વાર ભગવાનની કથા સાંભળે, કીર્તન સાંભળે, ભજન સાંભળે, હૃદયમાં શાંતિ થઈ જાય, આરામ થઈ જાય, આ ભગવાનનો ભગત છે. શ્રીજી મહારાજે વાતો ચાલુ કરી હરિભક્તો આગળ, ત્યારે એ ગામના એક સિંધી મુસલમાન કાયાભાઈ, ઉગ્ર સ્વભાવના છે, તેજ સ્વભાવના છે, એક તો મુસ્લિમ જ્ઞાતિ સિંધી જાતિના એટલે ઉગ્ર સ્વભાવ, છતાં પણ કોઈક જગ્યાએ મુમુક્ષુતાના બીજ પડેલા હોય છે. એવું જરૂરી નથી કે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય તો મુમુક્ષુ હોય, એવું જરૂરી નથી કે પટેલ હોય તો જ મુમુક્ષુ હોય, એવું જરૂરી નથી વાણિયો હોય તો મુમુક્ષુ હોય, એવું જરૂરી નથી કે કોઈ નીચી જાતિમાં જન્મ્યો હોય તે મુમુક્ષુ ના હોય, આફ્રિકામાં જન્મેલો પણ મુમુક્ષુ હોય, અમેરિકા અને લંડનમાં જન્મેલો પણ મુમુક્ષુ હોય, અને કોઈ વખત ભારતમાં ઋષિ મુનિઓના ખોળામાં જન્મેલો હોય ને તોય મુમુક્ષુ ના હોય. કયા ભાઈ સિંધી છે, મુસલમાન છે, પણ મુમુક્ષુ છે. અને એને શું થયું? કાયા ભાઈએ જોયું છે દ્રશ્ય, કાયા ભાઈએ જોયું છે દ્રશ્ય, થયું મનમાં અતિ આશ્ચર્ય, થયું મનમાં અતિ આશ્ચર્ય,
દર્શનાથે હયો જરંગાયો દર્શનાથે હયો જરંગાયો દર્શનાથે હયો જરંગાયો દર્શનાથે હયો જરંગાયો સુખ મૂર્તિ નો તરત જ આવ્યો 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 શ્રીજી કહે આવો કાયા ભાઈ શ્રીજી કહે આવો કાયા ભાઈ વાત સંભળાવો સુખદાયી વાત સંભળાવો સુખદાયી હરિ રંગે રંગાયો માનાડો હરિ રંગે રંગાયો માનાડો સોંપી દીધો પોતાનો તનાડો કાયાભાઈએ પીપળાના વૃક્ષ નીચે શ્રીજી મહારાજને બેઠેલા જોયા, આજુબાજુમાં ભક્તોને બેઠેલા જોયા, શ્રીજી મહારાજ જે વાત કરે છે વાતને એને દૂરથી કરતા જોયા, તેનું મન ખેંચાવા લાગ્યું. લોઢું હોય ને એ લોહી ચુંબક બાજુ ખેંચાય, પણ લોઢું ના હોય ને તો લોહી ચુંબક ગમે એટલું બળવાન હોય તો પણ ખેંચાય નહીં. એમ મુમુક્ષુ હોય ને તો ભગવાન તરફ ખેંચાય, મુમુક્ષુ હોય ને તો સાધુ તરફ ખેંચાય, મુમુક્ષુ ના હોય ને તો એને ભગવાન મળે, ગોપાળાનંદ સ્વામી મળે, મુક્તાનંદ સ્વામી મળે, નિત્યાનંદ સ્વામી મળે, પર્વતભાઈ મળે, દાદા ખાચર મળે, લાડુબા મળે, જીવુબા મળે, રાજબા મળે. મુમુક્ષુ ના હોય તો એને કાંઈ ફેર પડે નહીં. અને એવા પથરા તો આ સત્સંગમાં કરોડો પાકીને હમાઈ ગયા, એવા ને એવા જ, ના પલળ્યા ના ઘડાયા. ઉપરથી કોકના માથામાં વાગ્યા હશે ને કોકના પગમાં ઠેબા વાગ્યા હશે, એના એવા કેટલા પથરા હમાઈ ગયા. આ સંપ્રદાયમાં હમાઈ ગયા અને પરોક્ષમાં હમાઈ ગયા. નરસિંહ મહેતા જેવા મળ્યા ને પણ મુમુક્ષુ નહોતા ને તો કાંઈ એને કદર ના કરી એવાની. મીરાબાઈ જેવા મળ્યા ને મુમુક્ષુ નહોતા ને તો એની કોઈ કદર ના કરી. એવા ઢગલા બંધ પથરાઓ સમાજમાં તેદી હતા, આજે છે, ભવિષ્યમાં રહેશે. જે કોઈ કાળે પલળે નહીં, જે કોઈ કાળે ઘડાય નહીં, જે કોઈ કાળે સુધરે નહીં, એવા ને એવા જ રહે અણઘડના અણઘડ. કારણ કે એમાં મુમુક્ષુતાનું બીજ જ નથી પડ્યું. અને મુમુક્ષુતાનું બીજ જેમાં ન પડ્યું એને સત્સંગ કરાવવા માટે પણ પ્રયત્ન ક્યારેય ન કરવો જોઈએ. આપણો ટાઈમ બગડે, આપણો ટાઈમ બગડે. એક બે વખત પ્રયત્ન કરવાનો, ત્રીજી વખત પ્રયત્ન કરવાનો, પછી સમજી લેવાનું કે આમાં બીજ જ છે નહીં, તે ઉગે ક્યાંથી. આપણો હોય એ જાય, ઘણાને એવું તાન હોય કે ના મારે સત્સંગ કરાવી જ દેવો છે પણ નથી થાય એવો. એનું બીજ છે જ નહીં. અને બીજ સ્વયં ભગવાન ક્યારેક મૂકે કે કોઈ બહુ મોટા પુરુષ પ્રગટ થઈને મૂકે તો પછી એ ત્યાંથી અંકુરિત થતો થતો ક્યારેક એને સત્સંગ થાય. કાયાભાઈમાં મુમુક્ષુતાનું બીજ પડ્યું છે, હૃદયમાં શાંતિ થઈ ગઈ, ભગવાનની મૂર્તિમાં ખેંચાણ થઈ ગયું. ધીરે 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 આમ લપાતા 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 મહારાજ પાસે આવે છે કે શું વાતો કરે છે આ, આ શું વાતો કરે છે, આ બધા એક આમ ચકોરની જેમ આની હામો જોઈને બેઠા છે, શું વાતો કરે છે આ. જ્યાં નજીક આવે ને ત્યાં તો મહારાજ બોલ્યા, કાયાભાઈ આવો આવો. આને આ મોટું આશ્ચર્ય લાગ્યું કે મારા નામથી આ ગામમાં પહેલી વખત આવે કોઈ, હું મેં એમને નથી જોયા, એમને મને નથી જોયા, અને સીધું જ કાયાભાઈ આવો આવો, અમારે તમને થોડી હિતની વાત કેવી છે, અમારે તમને તમને સુખ મળે એવી વાતો કરવી છે, આવો બેસો. કાયાભાઈ બેઠા, મહારાજે વાતો ચાલુ કરી, કાયાભાઈ આ મનુષ્યનો જન્મ બહુ દુર્લભ છે, આ મનુષ્યના જન્મે કરીને ભગવાનને પામી જવું જોઈએ, અલ્લાને ભજવા જોઈએ, પણ ભગવાનને ભજવાની રીત આવી છે, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં, વટલાવું નહીં, આ વર્તમાન હોય તો જ ચોખ્ખા રહેવાય ને તો જ કલ્યાણ થાય,
આવી બધી મહારાજે મીઠી મીઠી વાતો કરી. પાછી આ તો ભગવાનની વાતો કરવાની રીત, ભગવાન વાતો કરે તો કેવી કરે, ઘણા એવા હોય બહુ હોશિયાર હોય એ શું કે, કોઈ પણ વાત હોય કોઈને પણ સમજાવી હોય તો મને કહેવાનું, હું સમજાવી દઉં. ઘણાને એવો કોન્ફિડન્સ હોય, તમે જોવા ઘણા સેલ્સમેનો હોય, વસ્તુ ના વેચાતી હોય તો એ વેચી દે. શ્રીજી મહારાજ વાત કરે, કયો જીવ ના ખેંચાય? શ્રીજી મહારાજ સંકલ્પ કરે કે મારે આનું કલ્યાણ કરવું છે, જીવ ખેંચાય વિના કેમ રહે? સિંધી જાતિનો મુસલમાન પણ શ્રીજી મહારાજની વાતોની અંદર એવા પ્રભાવમાં આવ્યા અને કાયાભાઈએ પોતાનું મન તન ધન બધું ભગવાનને અર્પણ કર્યું. મહારાજને કે પ્રભુ મને તમારો આશ્રિત કરો. ભગવાન સ્વામી એમ કે હોય નહીં, હું તો અહીંયા આરામ કરવા એક ખાલી રોકાયો છું, તમને કંઈ મારો આશ્રિત કરવા નથી આવ્યો. ના પ્રભુ, આવે તો મારે તમારા સત્સંગી થવું જ છે. ભગવાન સ્વામિનારાયણ કે તમે જાતિના મુસલમાન છો, એમાં પણ સિંધી અતિ હિંસક જાતિ તમારી, અને એની અંદર તમે અમારા સત્સંગી થાવ તો એક તો તમારે તો ઉપાધિ આવે, અમારે ઉપાધિઓ આવે, અને તમને કોઈ દે તમને અમને કોઈ ભજવા નહીં દે, કારણ કે તમે જાતિના મુસલમાન છો, તમે મુસલમાન જ રહો, તમારે સત્સંગી થવાની જરૂર નથી. ત્યારે કાયાભાઈ કે ના પ્રભુ, મને તો તમે સત્સંગી કરો ને કરો. ત્યારે મહારાજ કે કાયાભાઈ મુશ્કેલી બહુ પડશે, તકલીફ બહુ પડશે સત્સંગી થશો તો. આ કાંઈ એવો ખેલ નથી કે બસ ગળામાં કંઠી પહેરી દીધી ને તમે સત્સંગી થઈ જાઓ. અમારા સત્સંગી તો પાકા થવું પડે, શિર સાટે સત્સંગ રાખવો પડે, બધી ઉપાધિઓ ઘણી આવશે. ત્યારે કાયાભાઈએ જે શ્રીજી મહારાજને જવાબ આપ્યો ને, એ જવાબ સાંભળવા જેવો છે. હાંસી કરે નિત કો સંગી રે, હિંમત હારે ન પાકો સત્સંગી રે. હાંસી કરે નિત કો સંગી રે, હિંમત હારે ન પાકો સત્સંગી રે. હાંસી કરે નિત કો સંગી રે, હિંમત હારે ન પાકો સત્સંગી રે. હસી કરે નિત કો સંગી રે, હિંમત હારે ન પાકો સત્સંગી રે. માતા સાટે વરે જે હરીને રે, સાટે વરે જે હરીને રે. માતા સાટે વરે જે હરીને રે, સાટે મરે જે હરીને રે. તેને લોકે ન રે ઉડરીને રે, તેને લોકે ન રે ઉડરીને રે. તેરે લોકે ન રે ઉડરીને રે, તેને લોકે ન રે ઉડરીને રે. તેને લોકે ન રે ઉડરીને રે, તેને લોકે ન રે ઉડરીને રે. સત્સંગી થાવ એટલે કુસંગી તો હાંસી જ કરવાના, મસ્કરી જ કરવાના, કટાક્ષ જ કરવાના. ઓહો, હમણાં તો બહુ મોટા ભગત થઈ ગયા છો, એટલે આવડો મોટો ચાંદલો કોઈ દી જોયો જ નહોતો ને, આવડો મોટો ચાંદલો હમણાંના બહુ સાધુ પાએ જતા લાગો છો. બહુ વધારે સુધરી ગયા, બહુ ભગત થઈ ગયા. લો, તમારા જેવા તો જોયા જ નહીં, જાણે તમે જ ધામમાં જવાના, બાકીના કોઈ જવાના જ નહીં હોય. કુસંગીના મેના ટોના ને કટાક્ષ તો તમે બધા સાંભળીને જ બેઠા હશો ને, અને જો હજુ અડધા કુસંગી હશો તો હજુ તમારામાંય કોઈ કોકને મેના મારતા હશો. હા, તમારાથી પાકો ભગત હોય એને તમે જો, તમારા ઘરવાળા તમારાથી વધારે પાકા ભગત હોય અને તમે કાચા હો, અને પછી તમે એટલા પાકા હો નહીં, અને એ પાડે, એ ધર્મ પાડે, નિયમ પાડે, એટલે તમે અહીં પાછા અમારી સામે તો આમ બેસી જતા હો, પોપટ રામ રામ બોલે એમ કરવા. પણ પાછા એને કહેતા હો બહુ ભગત થઈ ગઈ છે, થોડું માપણું રાખવાનું. સ્વામી તો કે, સ્વામીનો ધર્મ છે, સ્વામીનો શું છે, ધર્મ છે, પણ આપણે આપણી રીતે બધું મેન્ટેન કરવાનું હોય. સ્વામી શું કહે છે કે સંસારની અંદર એકાબીજાની ભાવનાઓને જાળવવી, એકાબીજાના, હમણાં ગુરુજી આવે ત્યારે ના કીધું કે એકાબીજાનું હૃદય જાળવવું, સંસારમાં છો તો આપણે બધું નહીં સમજવાનું. પછી તું ભગતની ભગત જ રહે આવ કે મારે તો આમ જ કરવાનું, આમ આવું હોય, ત્યારે અમને ખબર પડે કે અમારી સામે બેઠેલા પોપટ રામ રામ કરે પણ ન્યા જઈને શું કરે પાછા, આ કાચા હોય. એવી રીતે જો આ ભગત પાકો હોય
અને ભક્તાની કહેવાતા હોય એ કાચા હોય તો એ આને ટોર્ચરિંગ કરે કે લો કથામાંથી હું ગ્રહણ કરો, સ્વામી આટલું બધું કહે છે કે મનમેળ રાખવો, મહિમા સમજવો, ઘરમાં એકાબીજાનો મહિમા સમજવો, તો આ સમજ્યા તમે? આમને ઢીલા પાડી દે, આવું થાય. કાયાભાઈ પાકા ભગત થયા ને એટલે આ બાજુ ઉપર આવે, ઘેર તિલક મહારાજ તો જતા રહ્યા, મહારાજ તો કંઠી પહેરાવીને ખાલી ઉપદેશ દીધો, ઉપદેશ આપીને મહારાજ કે આટલું કરવું ને આટલું ના કરવું, મુમુક્ષુને આટલી જ જરૂર પડે, એક જ વાર જરૂર પડે, રોજ પંપની જરૂર ના પડે. રોજ પંપ માળો ઉપર એ મુમુક્ષુ નહીં, મુમુક્ષુને એક જ વાર બતાવ્યો આ રસ્તે હાલવા માંડે, ચાલવા માંડે એના મુમુક્ષુ. આ તો રોજ ઉઠીને ભૂલો પડે પાછો હાથ પકડવાનો, ભાઈ જો રસ્તો ભૂલો પડી ગયો, આમ આમ. 50 વર્ષનો થયો તો હજુ 5 વર્ષનો બાળક જ રહે, એ તો બહુ ખરાબ કહેવાય. સત્સંગની અંદર તમે બધા તો એવા નથી, હવે તમને બધાને હાથ બહુ ઝાલીનામ ટ્રેક પર લાવવા પડે એવા નથી, હવે તો થઈ ગયા છો, ચાલતા થઈ ગયા છો ને, હા કે ના? તો કહો, ધીરા ધીરા બોલો છો, શંકા કુશંકા લાગે છે. તમને પોતા પર વિશ્વાસ નથી? પોતા ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ ને કે ના હું ટ્રેક ચૂકું જ નહીં, આવે મને એકવાર રસ્તો બતાવી દીધો બસ હું હવે હાલ્યા જ કરવાનો. એક વાર સદગુરુ રસ્તો બતાવે પછી મુમુક્ષુ ટ્રેક ઉપર ચાલ્યા કરે, એનું નામ મુમુક્ષુ છે. વારે વારે ઉતરી જાય મુમુક્ષુ નથી. કાયાભાઈ ને એક જ વાર, સિંધી જ્ઞાતિના છે, કોઈ દી સ્વામીનું નામ સાંભળ્યું નથી, હિન્દુનો કેવો રિવાજ હોય એની ખબર નથી, પણ મહારાજે જે એને વર્તમાન પીપળાના ઝાડ નીચે ધરાવ્યા એ લઈને ઘરે ગયા. ઘરે જ્ઞાન, ઘરે જઈને સ્વામીની માળા કરવાનું, માળા આપી એ માળા કરે એટલે બધા ઘરના પરિવારના ભેગા થયા. કે વળી આપણે હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો? આપણે તો બાપ દાદાનો મુસલમાન ધર્મ છે, એમાં જાતના આપણે સિંધી, આપણે તો કોઈ દી આ ધર્મ અપનાવાય નહીં. કોને આ બધું પકડાવી દીધું તમને? કાયાભાઈ કે જો શિર સાટે આ કંઠી છે, શિર સાટે આ માળા છે, સ્વામીનું નામ નહીં છૂટે, સ્વામીનું ભજન નહીં છૂટે, તમારે ઘરની અંદર અહીંયા આગળ મીઠ ખવાતું હશે તો હું માંસ નહીં ખાવ, આટલી આટલી વસ્તુનો ત્યાગ છે, દારૂ નહીં પીવું, મારું જુદું રાંધીશ, જુદું ખાઈશ, તમારી ભેગા નહીં જમો. એટલે ઘરના બધા કુટુંબ પરિવાર વાળા કે આલે આ ગજબનું, આ વરી નવું તૂત કોને અમને વળગાડી દીધું? પણ કાયાભાઈ થોડા મજબૂત હતા. ઘરના પરિવાર વાળાનો ચૂલો જુદો, કાયાભાઈનો ચૂલો જુદો. કાયાભાઈ જાતે રાંધે, ભાઈ ભગવાન ભજવા એ કઈ ખાવાના ખેલ નથી. જેને ભગવાન ભજ્યા છે ને એના આત્માને ને એના જીવનને થોડું પૂછવું પડે. એક મુસલમાનને જો ભગવાન મળે ને એનો ચૂલો જુદો કરે તો કમસે કમ આપણને તો મહારાજ પરંપરામાં મળ્યા હોય તો આપણે તો એટલા ચોખ્ખા રહેવું જ કે મહારાજને ગમે એવું જ. તમારી અંદર આમાં બેઠેલા તો ઝાઝા ભાગના બધા ભક્તો એવા છે, ઓનલાઈન સાંભળતા ઝાઝા ભાગના ભક્તો એવા છે, પણ કાચું રહેતું હોય ને આ આખ્યાનો દ્વારા થોડું પાકું કરવાનું, થોડી પોલિશ કરવાની, આમ થોડું ઘણો ક્યાંક ભાગ ખરબચરો રહેતો હોય ને હરખો કરી નાખવાનો. રોમિન ભગત સમજ્યા ને, ક્યાંક આમ રહેતું હોય ભગવાનને ના ગમે એવું, એ આમ થોડું ઘસીને હરખું કરી નાખવાનું. ન ખાવા જેવું ન ખાઈએ, ન સાંભળવા જેવું ન સાંભળીએ, ન જોવા જેવું ન જોઈએ જે મહારાજને ના ગમે એવું, એ વિચાર કરીએ. એ વિચાર કરીને આમાંથી પાછા વળીએ કે મુસલમાન જો આટલી દ્રઢતાથી કરી શકતો હોય તો આપણને તો જન્મથી મહારાજ મળ્યા, તો આપણે તો કરવું જ જોઈએ, આપણે તો ઢીલા ના જ રહેવું જોઈએ. કાયા ભાઈએ પોતાના પરિવાર સાથેના સંબંધને પણ થોડા ઓછા કર્યા. ઉત્સવ સમય હોય ને ત્યારે ગઢપુર જતા રહે, જુનાગઢ જતા રહે, ન્યા જઈને શું કરવાનું? તો આ તો સિંધી મુસલમાન, કાંઈ એમને કાંઈ એવું કરે કે રસોઈ કરવા આવો, ચોકી પહેરો આપી દે મહારાજ સેવામાં, કે તમારે ચોકી પહેરો કરવાનો. એટલે કાયાભાઈ મહારાજ કેવું કરતા, જેવો જેવો ગુણ હોય ને એવી પ્રકારની સેવામાં એને પ્રેરે. એટલે ચોકી પહેરો કરવાની અંદર આમે સિંધી લોકો વફાદાર જ હોય છે. ચોકી પહેરો કરવાની અંદર એમાંય સત્સંગી, એટલે ચોકી પહેરો કાયાભાઈ કરે. ચોકી પહેરો કરતા કરતા પોતે શું કરે, દરવાની તરીકે બેઠા હોય તો ન્યા બેઠા બેઠા ધ્યાન મહારાજની કથામાં રાખે. સંતો જે વાતો કરતા હોય ને એમાં ધ્યાન રાખે. ઘણીક વખત કેવું હોય, આપણે બેઠા હોય અને ધ્યાન બીજે હોય, પેલા બેઠા છે દરવાજે પણ ધ્યાન એને છે કથામાં કે મહારાજ શું વાતો કરે છે, સંતો શું વાતો કરે છે. એટલે મહારાજ જે બધી મહિમાની વાતો કરે ને આને બીજી વાતોની ખબર ના પડે, પણ મહારાજ એમ કે આ ભગવાનના સાધુ છે તો બહુ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે,
મહારાજ કે પોતાના પરિવારને મધ્યના 45માં કે પોતાના પરિવારને એવું શીખવાડું કે આપણી ઉપર ભગવાનને ભગવાનના સંત જેમ રાજી થાય એમ આપણે વર્તવું છે. મહારાજ અંત્યના 26માં કે આ મનુષ્ય જેવા જણાય છે, છતાં પણ એ સંતને દેવ જેવા કે મનુષ્ય જેવા ન જાણવા, ભગવાન જેવા જાણવા. મહારાજ કે જેને ભગવાનનો અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને સંતને અર્થે બધું જ થાય. લોયાનું ત્રીજું, પ્રથમના 71માં મહારાજ કે જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એનું કાળ કર્મને માયા મળીને ભૂંડું કરી શકતા નથી, અને જેને એના નિશ્ચયમાં કાચપ હોય એનું ભગવાન કે અમે રૂડું કરવાને ઈચ્છે તો એનું રૂડું થતું નથી. આવી બધી વાતો કાયાભાઈ સાંભળ્યા કરે. એ વાતો જે મહારાજની તત્વજ્ઞાનની વાતોની બહુ ખબર ના પડે, પણ મહારાજ જે મહિમાની વાતો કરે ને એ કાયાભાઈને તરત ખબર પડી જાય કે મહિમા આવો સમજવો. અને મહિમા કેવો છે અમને આગળ હું કહીશ. તો કાયાભાઈ આ વાતોને દ્રઢ કરીને પાછા ઘેર જાય. પછી કુટુંબ પરિવાર વાળાને થોડું હેતપ્રીત તો હોય એટલે કાયાભાઈ અરે બે વાતો ચીતો કરે, એટલે કાયાભાઈ પાછા પોતાના પરિવારને થોડી થોડી વાતો કરવા લાગ્યા. પરિવારમાં ભજન લગાડ્યું રે, લખ 84 નું દુઃખ દેખાડ્યું રે. પરિવારમાં ભજન લગાડ્યું રે, લખ 84 નું દુઃખ દેખાડ્યું રે. પરિવારમાં ભજન લગાડ્યું રે, લખ 84 નું દુઃખ દેખાડ્યું રે. પરિવારમાં ભજન લગાડ્યું રે, લખ 84 નું દુઃખ દેખાડ્યું રે. સર્વે ભજવા લાગ્યા હરિને રે, સર્વે ભજવા લાગ્યા હરિને રે. સર્વે ભજવા લાગ્યા હરિને રે, ભજવા લાગ્યા હરિને રે. સંસાર સુખ ને લોખ કરીને રે, સંસાર સુખ ને લોખ કરીને રે, સંસાર સુખ ને લોખ કરીને રે, સંસાર સુખ ને લોખ કરીને રે. પરિવારજનોને ભેગા કરીને કાયાભાઈએ ધીરે ધીરે વાતો ચાલુ કરી કે તમારી વાત સાચી છે, હું ભગત થઈ ગયો, હું મેં હિન્દુ ધર્મ અપનાવી લીધો, આપણી પરંપરામાં હાથ પેઢીમાં કોઈ હિન્દુ નથી થયા, આપણે ન થવું જોઈએ, તમે બધા બહુ ડાયાને સાના વ્યક્તિઓ છો, પણ તમે મને એ કહેશો કે તમારા જીવનના અંતિમ ફળ શું, તમે મને એ કહેશો કે તમારો અંતિમ શ્વાસ છૂટશે પછી તમારી પાસે શું હશે એની તમને ખબર છે? મને તો એટલી ખબર છે કે મારો દેહ છૂટશે ત્યારે અંતકાળે ભગવાન સ્વામિનારાયણ મને લઈને અક્ષરધામમાં લઈ જશે, તમને આ ખબર છે? પરિવારજનોને પ્રશ્ન પૂછ્યો, તમને આ ખબર છે? કાયાભાઈ રોજ ભજન સવારમાં ઉઠીને કરે, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે એટલે એના ચહેરા ઉપર તેજ અને ઓજસ પણ વધવા લાગ્યો. કાયાભાઈની આજુબાજુમાં જે બેસે એને પરમ શાંતિ થઈ જાય. જેના હૃદયમાં ભગવાન છે એવા કોઈ સંત હોય, એવા કોઈ ભક્ત હોય, એની વાત સાંભળતાની સાથે, એના દર્શન કરતાની સાથે, એની આજુબાજુમાં બેસવા માત્રથી હૃદયમાં પરમ શાંતિનો અનુભવ થાય ત્યારે માની લેવું આના હૃદયમાં ભગવાન છે. ભગવાન જ્યાં નિવાસ કરીને રહે ત્યાં પરમ શાંતિ થઈ જાય, પરમ શાંતિ. કાયાભાઈની આજુબાજુમાં બધા જ ભગવાનના રંગે રંગાવા લાગ્યા. બધાને એમ થવા લાગ્યું કાયાભાઈની વાત સાચી છે, આપણે અત્યાર સુધી એમનો વિરોધ કરતા હતા પણ આપણે ખરેખર ભગવાન ભજવા જોઈએ. એટલે પરિવારની અંદર જે કોઈ થોડા ઘણા મુમુક્ષુ હતા ને એ બધાય ભગવાન ભજવા માંડે. કાયાભાઈ વર્તમાન ધરાવે, કંઠી બાંધે અને સ્વામિનારાયણ ભગવાનના ભજનનો મંત્ર આપે. બીજા પરિવારજનોના કોઈ કાકા મામા ફોય ફુવા જે કોઈ કોઈ સંબંધીઓ હોય એમાં જે મુમુક્ષુ જીવ મળે ને, તો મુસલમાનોની અંદર હવે શું થયું, સ્વામિનારાયણનો જુહાળ વધવા લાગ્યો. એટલે બધી મુસલમાન જ્ઞાતિના બધા જે આગેવાનો હતા ને, જન્મો જન્મ અમારે બરાબર આ જ રહેવું એમ બસ, એ જે હતા ને એ બધા ભેગા થયા. ભેગા થઈને કે ભાઈ આ કાયાભાઈનું તૂત બંધ કરાવો, આપણે હાલે જ નહીં કે આપણી આ કેટલી પેઢીઓથી આપણે માંડ માંડ આ ધર્મને સાચવીએ છીએ ત્યાં આને બધાને સ્વામિનારાયણ કરવાના ચાલુ કરી દીધા છે, અને આવી રીતે સ્વામિનારાયણ થશે તો આપણા કુળનું શું? ઘણાને આ જ ચિંતા હોય છે, મારી હાથમી પેઢીનું શું, ભાઈ આ પેઢી તો હાચવો ઓરખી,
હાથમી પેઢી પછી. આ પેઢી હાચવશો તો હાથમી થશે, આજ નહીં હાચવો તો હાથમી ક્યાં થશે? આ પેઢી જો સચવાશે તો પાછળ હાથમી પેઢી થશે. ઘણાને ઠેક સાતમી પેઢીની ચિંતા હોય, ઘણાને આ અહીંયા આગળ કંઈક ધંધો નાખ્યો હોય ને એની ચિંતા હોય. એક ભાઈ છે અહીંથી બીજા સ્ટેટમાં છે, ભેગા થઈને કે કાયાને સત્સંગ મુકાવો, એને નાત બારો કરો અને આની માટે આપણે આગળ જવું પડશે. એટલે એ બધા ભેગા થઈ અને પછી ગયા જે ગામનો આગેવાન પેલો રાજા હતો ને એની પાસે. એને જઈને કે જો આ કાયાએ છે ને આપણી નાતની અંદર બધું હળગાવ્યું છે અને બધી જગ્યાએ બધે હવે હિન્દુ ધર્મનો પગ પેસારો કરે છે ને સ્વામિનારાયણ ત્યાં બધાને કરે છે ને સ્વામિનારાયણ તો પાછું હિન્દુમાં તો સારું પણ આ સ્વામિનારાયણ તો જે થાય ને એ કોઈને માને નહીં, કોઈનું કાંઈ પૂછે નહીં, કોઈનું કાંઈ ખાય નહીં, કોઈની યારે કાંઈ સંબંધ નહીં, આવા થઈ જાય છે એટલે આખું ગામ બગડશે ને તેથી તમારે બહુ ઉપાધિ આવશે, એટલે તમે કંઈક કરો. રાજા પછી આ કહેવતો કેવી રીતે પ્રખ્યાત થઈ ગઈ છે મને ખબર નથી પડતી. બોલો, રાજા ઓલા લોકોએ ચડાવ્યા એટલે રાજાએ તો નક્કી કર્યું કે ઓકે. કાયાભાઈને બોલાવ્યા, કાયાભાઈને કે આ બધું શું છે, તે આ સ્વામિનારાયણનું દૂધ ક્યાંથી નાખ્યું છે? કાયાભાઈ કે રાજા જો હું કોઈને હેરાન કરતો નથી, સ્વામિનારાયણનો જે ભગત થાય ને એ કોઈનું ખોટું કરે નહીં, એક રૂપિયો કોઈનો લે નહીં, નથી ગામને મેં બગાડ્યું, હું નથી કોઈને નડતો, હું કોઈને નથી હેરાન કરતો, ઉપરથી મેં દારૂ છોડ્યો છે, માંસ છોડ્યું છે, ચોરી કરવાનું છોડ્યું છે, લૂંટફાટ છોડી છે, મારી તામસી પ્રકૃતિ છોડી છે, અતિ શાંત સ્વભાવે હું તો વર્તું છું, મારા પરિવારને સુખ છે, સમાજને સુખ છે, સ્વામિનારાયણના થવામાં વાંધો શું છે? બોલો રાજા કે સ્વામિનારાયણના થવામાં એ જ વાંધો છે કે આ ગામ મુસલમાનનું છે, અહીં મારું રાજ છે, કાલે તમે બધા સ્વામિનારાયણના થાવ તો મારું રાજ જાય, અમારે કેટલી પેઢીઓથી આ ગામના અમે રાજા છીએ, આ ગામની અંદર સ્વામિનારાયણનો કોઈ નહીં, આ કાઢ તારી કંઠી, કાઢ તારું તીલું, કાઢ આ બધું. કાયાભાઈ કે નહીં, મારે તો કેવું છે રાજા તમને કહું, પ્રાણ જતા ન છોટે મહારાજ રે વાલા ને વાલા એ ભક્ત રાજ રે, પ્રાણ જતા ન છોટે મહારાજ રે છોટે મહારાજ રે વાલા ને વાલા એ ભક્ત રાજ રે, પ્રાણ જતન છોટે મહારાજ રે વાલા ને વાલા એ ભક્ત રાજ રે, વિપત્તિ માં બજે જે હરી ને રે, વિપત્તિ માં બજે જે હરી ભજે તેને અતિરેજે રે, નાથ ભજે તેને અતિરેજે રે, નાથ ભજે તેને અતિરેજે રે. કાયાભાઈ કે જો સાંભળી લો રાજા, મારે તો પ્રાણ જાય ને તોય મારા જ છોડવાના નથી, આનું નામ ભગવાનનો ભગત કહેવાય, કોઈ પ્રકારનો થોડો ઘણો સંબંધ તૂટે તો તૂટવા દેવો, પણ સ્વામિનારાયણને નહીં છોડવાના, સ્વામિનારાયણની ક્યારેય જગતની મોહબત રાખીને મહારાજને નહીં છોડવાના, મહારાજની મોહબત રાખીને આખા જગતને હળગાવી દેવાનું, આનું નામ ભગવાનનો ભગત છે. જેને મહારાજની મોહબત ના છૂટે જગતની મોહબત છૂટે એવો હોય, જગતને ગમે એવું ના કરે મહારાજને શું ગમે એવું કરે. કાયાભાઈએ મહારાજને ના છોડ્યા, વિપત્તિમાં જે ભગવાનને ભજે ભગવાન પણ એને ભજે. કાયા ભાઈ માટે આમને સજા કરી, જો તારે સ્વામીને ના છોડવા હોય તો પોતાના સિપાઈઓને કીધું આ કાયાભાઈને બેસાડી દો તાપની અંદર, ચૈત્ર વૈશાખનો ધમધોકતો તાપ, એની અંદર કાયાભાઈને બેસાડી દીધા. જ્યાં સુધી સ્વામીની કંઠી ના છોડે, જ્યાં સુધી સ્વામીનું ભજન ના છોડે, ત્યાં સુધી તડકામાં જ બેસાડી રાખવાનો. કાયાભાઈ પોતે તડકાની અંદર એને બધા સિપાહીઓ પકડીને લઈ ગયા, તડકાની અંદર બેસાડ્યા. કાયાભાઈએ તો ત્યાં તડકાની અંદર આનંદથી સ્વામિનારાયણ 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 ભજન ચાલુ કર્યું. સ્વામિનારાયણ નામ વાલું લાગે,
સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ કાયાભાઈ ગાય છે તાપમાં બેઠા બેઠા હાલો લાગે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ વાલો લાગે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ વાલો લાગે સ્વામી નારાયણ નામ રાત દિવસ મારા ભીતર રાત દિવસ મારા હૃદયા ભીતર રાત દિવસ મારા હૃદયા ભીતર રાત દિવસ મારા હૃદયા ભીતર જપી સયાઠો જામ વાલો લાગે સ્વામી નારાયણ નામ સ્વામી નામ વાલો લાગે કાયાભાઈ ગાય છે પ્રેમથી નારાયણ પવ જળ તરવા પાર ઉતરવા પવ જળ તરવા પાર ઉતરવા સ્વામી નારાયણ નામ સર્વ પરિશામ છે નરવીર 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 નામ સુંદર સુખડાનો તામ વાલો લાગે સ્વામી નારાયણ નામ સુંદર સુખડાનો ધામ કાયાભાઈ કે મારે તો સુખનું ધામ મારા મહારાજ નારાયણ નામ નિષ્કુળ આનંદ નાથન ભજતા 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 નિષ્કુળ આનંદ કે
છે મારે તો સ્વામિનારાયણનું નામ એ જ સુખનું ધામ છે. હૃદયમાં નક્કી કરીને તાપની અંદર બેઠા બેઠા સુખના સમુદ્રમાં ડૂબેલા કાયાભાઈ મહારાજનું ભજન કરે છે. નિષ્કુળાનંદને નાથને ભજતા વારે તેનું નહીં કામ. કાયાભાઈ કહે છે મને ભગવાનને ભજતા સ્વામિનારાયણનું ભજન કરતા કોઈ પણ વારવા આવશે, ચાહે આ લોકનો કોઈ રાજા હોય તોય ભલે, ને બ્રહ્માંડનો અધિપતિ હોય તોય ભલે, પણ હું સ્વામિનારાયણની નિષ્ઠામાંથી રતિવા નહીં ડગું. આ કાયાભાઈ હતા, આ કાયાભાઈ રતિવા નહીં ડગું. કોઈ પણ પ્રકારની મહાશક્તિ આવે તો પણ સ્વામિનારાયણમાંથી મને ન ડગાવી શકે. વાલા ભક્તો, આટલી દ્રઢતા તો આપણી જોઈએ. ગમે એવું સુખ દુઃખ આવે આપણા જીવનમાં, ગમે એવું સુખ દુઃખ આવે, સૌથી પહેલાં ગુણાદિતાનંદ સ્વામી કે શું આપણે ભગવાન વેચી ખાધા છે? જો આપણે દિલથી ભગવાનને ભજીએ છીએ, ભગવાનના ધર્મ નિયમ પાડીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, મંદિર જઈએ છીએ, સાધુની સેવા કરીએ છીએ, નિર્દોષને નિખાલસ જીવન જીવીએ છીએ, અને છતાં પણ પ્રારબ્ધનું કોઈ સુખ દુઃખ આવે તો મહારાજનો પ્રસાદ સમજીને મહારાજને ખાલી એટલું જ કહેવું, મહારાજ મારી ભેગા રહેજો. એક જ પ્રાર્થના ભગવાનના ભક્ત ભગતની હોય, મહારાજ મારી ભેગા રહેજો. બોલો તો, મહારાજ મારી ભેગા રહેજો. બસ આટલી જ પ્રાર્થના. સુખ આપો તોય ભેગા રહેજો, દુઃખ આપો તોય ભેગા રહેજો. કારણ કે સુખમાં છકી જવાય છે, દુઃખમાં ડગી જવાય છે, બે બાજુ ઉપર મહારાજ તમારું નુકસાન થઈ શકે છે. જો તમે ભેગા રહેશો તો બંનેને પચાવવાની શક્તિ મારામાં આવશે. માટે મહારાજને ખાલી એટલી જ પ્રાર્થના, તમે ભેગા રહેજો. સમૃદ્ધ ધણી આપણી ભેગો હોય, સુખને પણ પચાવી શકીશું, દુઃખને પણ પચાવી શકીશું, સન્માનને પણ પચાવી શકીશું, અપમાનને પણ પચાવી શકીશું, સ્તુતિને પણ પચાવી શકીશું, નિંદાને પણ પચાવી શકીશું, સફળતાને પણ પચાવી શકીશું, નિષ્ફળતાને પણ પચાવી શકીશું. બધી જ પરિસ્થિતિની અંદર આપણું સોનાના દોરા જેવું રહેશે. સોનાના દોરાનું વચનામૃત ગરડા અંત્યનું 21મું, છય ઋતુમાં સોનાનો દોરો સરખો હોય આવું આપણું રહેશે. મહારાજને ગમે એવું રહેશે. ભક્ત જનને પીડે જે પાપી, ભક્ત જનને પીડે જે પાપી, તેને કે દીન થાય શાંતિ, તેને કે દીન થાય શાંતિ. હરિજનને દુખવતા ડરવો, હરિજનને દુખવતા ડરવો, હરિજનને દુખવતા ડરવો, હરિજનને દુખવતા ડરવો. નિજ માથે પાપ નવ ભરવો, નિજ માથે પાપ નવ ભરવો, નિજ માથે પાપ નવ ભરવો, નિજ માથે પાપ નવ ભરવો. કાયાભાઈ તો ભજન કરવા લાગ્યા, પણ જે ભગવાનના ભગતને પીડે એને જ પીડા થાય. કાયાભાઈ તાપમાં બેઠા આ બાજુ ઉપર, આને પેટમાં પેલો જે રાજા હતો મુસલમાન, એને પેટમાં દર્દ ઉપડ્યું. એટલી બધી બળતરા થાય, એટલી બધી બળતરા થાય, મોટો રાજા, મોટા મોટા વૈદ્યોને બોલાવ્યા, દવા કરાવે, પણ હાજો થાય નહીં. રોજ કાયાભાઈને તાપ નીકળે એટલે તાપમાં બેહાડવાના, સૂરજ હાથમાં ત્યારે ઘેર જતા પહેલા પૂછવાનું કે બોલ સ્વામિનારાયણ છોડવા છે? તો કે ના, જા કાલે પાછો આવી જજે. સિપાહીઓ બીજે દિવસ પાછા ઘેર પહોંચી જાય, સૂર્ય ઉગે એટલે તરત. કાયાભાઈ લંઘાઈ ગયા તાપની અંદર, રીંગનું લંઘાઈ ને એમ આખું એનું શરીર લંઘાઈ ગયું. શરીરની અંદર એટલી બધી પીડા કાયાભાઈને, પણ કાયાભાઈ તો મહારાજની મસ્તીમાં મસ્ત, ને બધી પીડા મહારાજે છે ને ઓલાને મોકલી આપી. આ બહુ સારું, અહીંયા આગળ આને કરવાનું ને પીડા ન્યા થાય ઓલાને, ગાદીએ બેઠા બેઠા બળતરા એવી ઉપડી એવી ઉપડી, કોઈ રીતે એને સારું થાય નહીં. એની અંદર એને એવું સાંભળેલું કે બાજુની અંદર ડેડી ગામની અંદર એક રૂપસિંહભાઈ વાણિયા હતા, એ વૈદુ બહુ સારું જાણે. ઓલા મુસલમાન રાજાએ કીધું રૂપસિંહભાઈને બોલાવી લાવો, મોટા વૈદ છે, એનાથી સારું થશે. રૂપસિંહભાઈ આવ્યા. રૂપસિંહભાઈ આવ્યા અને એને રસ્તામાં જોયું, ચોકમાં કાયાભાઈ બેઠા હતા. એટલે કાયાભાઈ પાસે ગયા અને કીધું, ભાઈ આવા દમ દોખતા તાપની અંદર તમે કેમ બેઠા છો? કાયાભાઈ કે મને રાજાએ દંડ આપ્યો છે. શા માટે દંડ આપ્યો છે? હું સ્વામિનારાયણનો ભગત થયો છું એટલે. એ કહે છે, કંઠી તોડી નાખો, સ્વામિનારાયણનું ભજન છોડી દો. મારે નથી છોડવું, હું મરી જવાનું પસંદ કરીશ, સ્વામિનારાયણને છોડવા પસંદ નહીં કરું, મને મરવું મંજૂર છે.
મને મરવું મંજૂર છે, મહારાજને છોડવા મંજૂર નથી, આવો પાકો નિર્ધાર. વાલા ભક્તો યાદ રાખો, જ્યારે આપણે સુખમાં હોઈએ ને, આપણું બધું સરસ ચાલતું હોય ને, ત્યારે ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ નથી થતો. પણ જ્યારે થોડું ઘણી આપત્તિઓ આવે ને, ત્યારે એમ થાય છે કે મહારાજ કેમ આમ કરે. બાજુ ઓલાને બળતરા ઉપડી, રૂપસિંહભાઈએ પૂછ્યું કે ભાઈ શું છે? કાયાભાઈ કે મને આવું થયું. કાયાભાઈને વાત સાંભળીને રૂપસિંહભાઈ ગયા, ઓલા રાજાની બધી નાડીને બધું જોયું, એની માટેની દવા આપી. રૂપસિંહભાઈ કે મારી એક વાત માનશો, હું વૈદ બહુ સારો છું, મેં તમને આ દવા આપી, પણ મારી દવાની તમને જેટલી અસર નહીં થાય એટલી કાયાભાઈની દુવાની અસર થશે, જેટલી વૈદની દવાની અસર ના થાય એટલી ભગતને સાધુની દુવાની અસર થાય. કાયાભાઈ એ તમે જે તાપમાં બેસાડ્યા છે, સાચો ભગત છે, તમને નડતો નથી. સ્વામિનારાયણનો ભગત થાય કોઈને નડે નહીં, એને તમે શાંતિથી ઘેર મોકલી દો ને એને ભગવાન ભજવાની છૂટ આપો, તમારી બળતરા જતી રહેશે. આને કાંઈ ખબર નહીં, હૃદયમાં ભગવાન વસ્યા હશે. એને કીધું ભાઈ કાયાભાઈને છૂટા કરો, જોઈએ તો ખરા શું થાય છે. જેવા કાયાભાઈને છૂટા કર્યા, આને બધી વગર દવાએ ટાટક થઈ ગઈ. બોલો, વગર દવાએ ટાટક થઈ ગઈ. આના ઉપરથી એટલું જ ધ્યાન રાખવાનું, ભગવાનના ભગતને કોઈ દી પીડા નહીં આપવાની. પોતે પીડાઈ જવું, પોતે થોડું પી જવું, પોતે સહન કરી લેવું, પણ કોઈ ભગવાનનો ભગત આપણાથી પીડાય ને એનાથી બહુ બીવું, ડરવું, બીક લાગવી જોઈએ. જે બીતા નથી ને, જે સુરવીર થઈને ફરે છે ને, ભગવાન કે ભગવાનના સંત કે ભક્ત કોઈ દુખાય, કાંઈ દુઃખ જ નહીં, કશું નહીં હૃદયમાં, એવા જે ફરે છે ને, એને જ્યાં સુધી જુવાની છે ને ત્યાં સુધી નથી ખબર પડતી, જ્યાં સુધી આ શરીરમાં તંદુરસ્તી છે ને ત્યાં સુધી ખબર નથી પડતી. એક એકનો લેખો જિંદગી પૂરી થતાં પહેલાં જેથી ભગવાન લે છે તેથી ચૂકવવો મુશ્કેલ પડે છે. ક્યારેય નહીં, કોઈ ભગવાનના ભગતને નહીં, આપણને નથી ફાવતું, આપણને નથી સમજાતું, દૂરથી વંદન બહુ સારા છે, પણ મને નથી અનુકૂળ, બસ મારી રુચિ નથી, બહુ સારું. આટલું જ કરવાની અંદર આપણું સારું છે, બાકી બીજું કંઈ પણ કરવાની અંદર આપણું મોટું નુકસાન છે, એ આ ચરિત્ર બતાવે છે. કાયાભાઈને મહિમાનું અંગ હતું. મહિમા વાળો તો કેવો છે? મહિમા પોતે જ છે મહારાજ રે, કે દે જુદા નથી તે તો આજ રે. મહિમા પોતે જ છે મહારાજ રે, કે દે જુદા નથી તે તો આજ રે. સતસંગમાં જીવે એ જાન રે, સતસંગમાં જીવે એ જાન રે, સતસંગમાં જીવે એ જાન રે, સતસંગમાં જીવે એ જાન રે. જેનો મહિમા વાળો છે મન રે, જેનો મહિમા વાળો છે મન રે. રાજી કરવાના ગણા હોય અંગ રે, પણ જોઈએ એક અંગ અભંગ રે. રાજી કરવાના ગણા હોય અંગ રે, મહિમા રૂપી અંગ એક તારે રે, મહિમા રૂપી અંગ એક તારે રે, મહિમા રૂપી એક અંગ તારે રે, મહિમા રૂપી એક અંગ તારે રે. અંત શત્રુ ને તત્કાળ મારે રે, અંત શત્રુ ને તત્કાળ મારે રે, અંત શત્રુ ને તત્કાળ મારે રે, અંત શત્રુ ને તત્કાળ મારે રે. મહિમા એટલે સ્વયં મહારાજ, મહિમા એટલે સ્વયં મહારાજ. મહિમા કોને કહેવાય? જે દેખાતું ના હોય અને દેખાયા વિના પણ એને એવું સમજવું, એનું નામ મહિમા. બધાનું માનવું શું હોય? અમને દેખાય તો અમે મહિમા રાખીએ ને. આપણે બધા 21મી-22મી સદીના બુદ્ધિજીવી વ્યક્તિઓ શું બોલીએ છીએ? અમને એવું દેખાય તો અમે મહિમા રાખીએ ને. પણ મહિમાની સીધી વ્યાખ્યા શું છે? જે દેખાતું નથી એને માનવું, એનું નામ મહિમા. પ્રથમનું 68મું વચન, અષ્ટ પ્રકારની પ્રતિમા અને ભગવાનના સંત, એમાં હું અખંડ વિરાજમાન છું. 8 પ્રકારની ભગવાનની પ્રતિમા છે, એમાં એક પ્રકારની પ્રતિમા પથ્થરની અને ધાતુની ને ચિત્રામણની ને રેતીની ને કાચની ને મણિમય, આ પ્રકારની મનોમય, આ પ્રકારની અષ્ટ પ્રકારની પ્રતિમા છે. ભગવાન કે હું અખંડ વિરાજમાન છું. આ ઘનશ્યામ મહારાજ અહીં ઊભા છે, તો ઘનશ્યામ મહારાજ ત્યાંથી ઉતરીને સ્ટેજ પર આવ્યા એવું તો 4 વર્ષમાં કોઈ દીવ આપણે જોયું નથી. જોયું છે?
નથી જોયું તો એને થાળ ધરાવવાનો કે નહીં ધરાવવાનો? ધરાવવાનો. વાઘા ધરાવવાના? ધરાવવાના. હાર વાંકો ચૂકો થઈ ગયો તો આપણે હરખો કરવાનો? કરવાનો. મહિમા શું છે? જે વસ્તુ દેખાતી નથી છતાં પણ માનવું એનું નામ જ મહિમા છે. ભગવાન આપણને હાલતા ચાલતા દેખાતા નથી અહીં આગળ, પણ શાસ્ત્ર એવું કે છે અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું વિરાજમાન છું છું ને છું જ. મહારાજ કે છે જગન્નાથપુરીને વિશે મેં મૂર્તિમાં રહીને પૂજારીના છળકપટને જોતા, પૂજારીના ભક્તિભાવને પણ જોતા, અને પૂજારી જે છળકપટ કરતો ને એ જોતા. પૂજારી આમ બધી પબ્લિક હોય ને, મોટા મોટા તમારે મોટા મોટા દેવાલયો હોય ને તીર્થસ્થાનો, ત્યાં પૂજારી આમ પબ્લિક હોય ત્યારે સરસ ભક્તિભાવ દેખાડે, સમજ્યા? અને પછી કોઈ ના હોય, કાજુ બદામની કોથળી આવવા દો, નોટો આવવા દો. મંદિરોમાં તો ખબર ને ઠાકોરજીના ચરણમાં આમ રૂપિયા મૂકવાની રિવાજ બધે, એમાંય તમે આમ ઉત્તરની યાત્રામાં ગયા હો તો પડદો ખોલવો છે, જેટલી મોટી નોટ એટલી વાર વધારે પડદો ખોલવો રહે, ભગવાનને ભેટવાય મળે. મોટી નોટ હોય તો ભગવાનને વધારે ભેટવા મળે, નાની નોટ હોય તો ભગવાનને દૂરથી દર્શન મળે. આવા પૂજારીના ભક્તિભાવ અને છળકપટને જોતા મહારાજે વચનામૃતમાં કીધું, અમે અગ્નોતેરા કાળમાં જગન્નાથની મૂર્તિની વિશે પ્રવેશ કરીને રહેતા પૂજારીના છળકપટને જોતા. તો મહારાજ મૂર્તિમાં રહ્યા થકા બધું જોવે છે, એ જો વિશ્વાસ ના હોય તો મહિમા એનો સમજાય જ નહીં. જે ધામમાં છે એ જ આ છે. હવે અહીંયા આગળ હમણાં લાઈટ બંધ કર દો, લાઈટ બંધ કર દો, અંધારું કર દો, તો ભગવાનની મૂર્તિને વિશે તો કરોડો સૂર્યનો અને ચંદ્રનો પ્રકાશ છે એવું શાસ્ત્ર કહે છે. લાઈટો બંધ કર દો, પ્રકાશ થાય છે? પ્રકાશ થાય છે? હા કે ના? કો નથી થતો તો એ છે કોણ? મહારાજ. એને મહિમા કહેવાય. બધી વસ્તુ દેખાય નહીં, કેટલીક વસ્તુને માન્યા પછી દેખાય. આધ્યાત્મિક માર્ગ એવો છે, પહેલા એમાં વિશ્વાસ અને શ્રદ્ધા મૂકવી પડે, પછી જ એમાંથી એવા દર્શન થાય. તો ભગવાનના સંત છે તો મનુષ્ય જેવા છે. મહારાજ કે અષ્ટ પ્રકારની પ્રતિમામાં જેમ હું છું એમ જ ભગવાનના સંતમાં અખંડ હું રહ્યો છું. એ પણ મારી નવમી મૂર્તિ છે, એ પણ મારી નવમી મૂર્તિ છે. એમાં રહીને હું જ બોલું છું, એમાં રહીને હું જ દર્શન આપું છું, એમાં રહીને હું જ તમને આજ્ઞા કરું છું. તો મહારાજે એ પણ કીધું. તો સંતો મનુષ્ય જેવા છે તો પણ એને ભગવાન જેવા. શ્રીજી મહારાજે લોયાના 13મા વચનમાં કીધું, એ પુરુષોત્તમને લઈને તો ઉદ્ધવને ભગવાન કહેવાય, એ પુરુષોત્તમને લઈને તો શિવ બ્રહ્માદિકને ભગવાન કહેવાય, ને એ પુરુષોત્તમને લઈને હમણાં મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. આ મહારાજે કીધું. મહિમા એ વાત આખી નોખી છે. મહિમામાં દેખાતું બહારથી નથી હોતું, પણ એને જોવાનું જુદી દ્રષ્ટિથી હોય એનું નામ જ મહિમા. ભગવાન કે આ ગઢડું શેર અમને દેખાતું નથી, આ ગઢડાની ઓસરી અમને દેખાતી નથી, બધાને હું પ્રકાશમાન જોઉં છું. મહારાજ કે અમે ત્યાં બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ ત્યાં જ બેઠા છો, પણ તમારા સમજ્યામાં આ વાત આવી નથી. તમને સર્વેને એવું દેખ્યામાં આવતું નથી, દેખ્યામાં નથી આવતું, છતાં પણ માનવું એનું નામ મહિમા. પ્રથમનું 71મું વચનામૃત એમ કે છે, આ ગાર માટીના હરિભક્તોના મકાન છે ને એને અમે બ્રહ્મપુર સમજીએ છીએ. સંતોએ કીધું, આ બધા સેવકો મરી જાય એવા દેખાય છે તો પણ અમે એને દિવ્ય ને અલૌકિક ને મુક્ત જેવા સમજીએ છીએ. પ્રથમનું 71મું વચનામૃત. મહારાજ કે આવું જે ના સમજે તો નાસ્તિક છે, નાસ્તિક છે. ભગવાનના ભક્તમાં પૂજ્યપાદ ગુરુજી કે છે, ભગવાનમાં પ્રતિમા ભાવ અને ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ, આ જ મોટા મોટું પાપ છે, પાપ છે. આજે ખાલી કલ્પના કરો, આમાંથી આપણા બેઠેલા ભક્તોમાંથી જો થોડાકના દ્રષ્ટાંતો, થોડાકના આખ્યાનો કહેવા હોય ને, આ કાયાભાઈની જેમ એની કડીઓ બનાવીને કથા કહી શકાય ને એવા અત્યારે આ સભામાં બેઠા છે, એને તાળીઓથી વધાવો. પ્રત્યક્ષનો મહિમા જીવને થોડો ઓછો હોય છે, પ્રત્યક્ષની વાતને થોડી જીવ ઓછી પચાવી શકે છે, એટલે જીભ ઝાલી ઝાલીને બોલવું પડે છે. આ સત્સંગ અંદર લક્ષાવધી મનુષ્યો છે, એમાં ઘણા બધા મહારાજના અનાદિ મુક્તો આ પૃથ્વી પર ત્યાગી ગૃહી તરીકે આજે રહ્યા છે, રહ્યા છે. અનાદિ મુક્તો ત્યાગી ગૃહી તરીકે એક નહીં, હજારોની સંખ્યામાં રહ્યા છે આ સત્સંગમાં, હજારોની સંખ્યામાં રહ્યા છે. આપણો દ્રષ્ટિકોણ જોઈએ, એ તો મનુષ્ય જેવા જ દેખાય, બોલવું ચાલવું બેસવું ઊઠવું આપણા જેવું જ હોય,
પણ મહારાજ કે આમ થોડું વિચારવું કે આવું સામાન્ય મનુષ્ય પાસે આવી સમજણ હોય ખરી, આવો વિચાર કરવો પડે, હોય ખરું? અમારે આ પિનાક ભગત બેઠા છે, એના માતૃશ્રી સભામાં ઘણી વખત એ લોકો લઈને આવે છે, રિહેબમાં છે, બહુ નાની ઉંમરની અંદર એ સ્ત્રી ભક્તને મહારાજે આવું દુઃખ આપી દીધું. પણ એ લોકોને પૂછો, એનું ઇન્ટરવ્યુ લો, અથવા તમે ત્યાં જ બધા ગયા હશો તમે જો, તો આરતી થાય, સ્પષ્ટ બોલી નથી શકતા, સ્પષ્ટ નથી બોલી શકતા, પણ આરતી થાય તો આખી આરતી મહારાજની કરે, આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળાને આખો દિવસ પુસ્તક જ. અત્યારે રિહેબમાં પૂરું માઇન્ડ કદાચ બધું ગ્રાસ્પિંગ પાવર નહીં હોય, પણ ભગત કે જ્યારે સાજા હતા ત્યારે આખો દિવસ પુસ્તકો વાંચવાના આ મય જ રહેતા હતા, ત્યારે આજે અમને પ્રેરણા એવી મળે છે બંનેને કે આ જો આવું એમને કર્યું તો આજે એમની આવી ભક્તિ છે, આપણે જો આવું કરીશું તો આપણી અંદર પણ આવી ભક્તિ આવશે. એ કે જગતને એવું લાગે કે દુઃખી છે, પણ એમના ચહેરા પરથી ને એમના ભજનથી એવું લાગે કે સુખી છે. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે. કેવા ભગવાનના ભગતનું લક્ષણ? પ્રતિષ્ઠા વખતે બીજા દિવસે એમના મમ્મી હોસ્પિટલની અંદર ગયા અને જન્મ મરણનો સવાલ, એવી દશા. કલ્ચર પ્રોગ્રામનો બધો હતો ને, ભગત રહેલા હતા એમાં. એક દ્રષ્ટાંત દીધું, આવા ઘણા છે. પણ ત્યારે એના મમ્મી જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એને સૌથી પહેલાં એમ કીધું કે પિનાક, મારે તારી જરૂર નથી, તારી જરૂર અત્યારે મહારાજને ગુરુજીને સંતોને સત્સંગને લોયાધામને વધારે છે, માટે તું ત્યાં સેવા કરવા જા. આને સત્સંગી કહેવાય. શું આનું આખ્યાન ભક્ત ચિંતામણીમાં ન લખાય? શું આનું આખ્યાન કાયાભાઈની જગ્યાએ ન ગવાય? કોણ કહે છે ન ગવાય? આપણા અક્ષર નિવાસી મામા ધામમાં ગયા અને પરિવારની નિષ્ઠાને શું ભક્ત ચિંતામણીમાં ન લખાય? કોણ કહે છે ન લખાય? કોણ કહે છે એનું આખ્યાન ન ગવાય? કોણ કહે છે એની કડીઓ ન ગવાય? કોણ કહે છે એનો મહિમા ન ગવાય? જે કે એ લુખ્ખો છે હૃદયથી. એને સત્સંગને હજુ સમજાયો જ નથી. આપણું કલ્યાણ આપણી આજુબાજુના આ બધાનો મહિમા સમજવામાં છે. મને કેવી મહાન હસ્તીઓ મળી છે, જે ડાયા દાદાની આજે સભા છે, જે ડાયા દાદા એના મેં દર્શન કર્યા છે. બહુ ભક્ત હૃદયના, ભક્ત હૃદયના ભગત હતા. એની પૂજાની અંદર ઠાકોરજી નિત્ય આવતા, અને ડાયા દાદા જેની પૂજાના આજે પણ એનું પૂજાનું કદાચ આસન હશે, એના એની પૂજાની અંદર મહારાજ જેની સ્મૃતિમાં આજે આ પરિવારે સભા રાખી છે, એ ડાયા દાદાની પૂજામાં ઘનશ્યામ મહારાજની આટલી નાની નાની પગલીઓ આખા એના આસનમાં ચાલીને મહારાજ પૂજામાં નીકળ્યા છે. પૂજાનું આસન આજે પણ છે. પણ કેવો એનો ભક્તિભાવ, નિત્ય ભગવાન પૂજામાં આવે અને ભગવાને પગલીઓ એના આસન ઉપર પાડી આપી છે. ભગવાનને જોવે, સાધુને જોવે, આંખમાંથી આંસુડા પડી જાય. આવા ભક્તિભાવવાળા વિચારો, આવા ભક્તો આપણે જેના દર્શન કરે, એવા ભક્તો આપણે જેના દર્શન કરીએ છીએ, એવા ભક્તો આપણી વચ્ચે છે. આપણને લાગે હું કંગાળ છું, અરે આપણી પાસે ભલે કાંઈ મૂડી નથી રહી, પણ મને મળેલા આવા મહાન પાત્રો છે ને, એના બળે હું ભગવાન સુધી પહોંચી જઈશ, આટલો તો વિશ્વાસ આપણને હોવો જોઈએ. આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારી તાકાત ભલે નથી, પણ મને મળેલા મહારાજ, મને મળેલા એવા સમર્થ ગુરુજી, મને મળેલા એવા દિવ્ય ભગવાનના સંતો ભક્તો, આના સથવારે મારા કાંડા મેં આવા મોટા સમર્થના હાથમાં સોંપ્યા છે, મારો સથવારો આવા ભગવાનના દિવ્ય સંતો ભક્તોનો છે, કેમ હું મહારાજ સુધી ના પહોંચું? શા માટે હું મારી જાતને પામર માનું? હંમેશા જે પામર બીજાને માને છે પોતે પામર છે, જે બીજાને મહાન માને છે એ જ પોતે મહાન છે, મહાન છે. માટે મહિમાનું અંગ બહુ કેળવવું, મહિમાનો દ્રષ્ટિકોણ બહુ કેળવવો. જે નથી દેખાતું પણ એને બહુ મોટું કરીને જોવું. મહારાજનો જે સ્વભાવ હતો ધ્યાન મંજરીમાં, દયાને હબર પૂરી તને ના, દયાને હબર પૂરી તને ના, પર ઉપકાર કરત દિન રે ના, પર ઉપકાર કરત દિન રે ના, નિજ ગુણ ગેરે સામ આનો કરે જાણે, ગુણ ગેરે સમ આનો કરે જાણે, નિજ ગુણ ગેરે સમ આનો કરે જાણે, પર ગુણ આનો પરબત કરી માને,
સ્વભાવ હતો, કોઈની અંદર થોડુંક દેખાય મહારાજની બહુ વાતો કરતા. લોયાનું ત્રીજું વચનામૃત શું છે મહારાજ? કે આ કઠલાલના ડોસી મુક્તાનંદ સ્વામી રાના રાજગરની વાતો કરી, એ બધા તો મહારાજની હયાતીમાં હતા એવાની જ મહારાજે વાતો કરી છે. એવું નહોતું જતારિયા પછી વાતો કરી. મધ્યના 59માં મહારાજે જે ભક્તો ભાલચંદ્ર શેઠ દામોદર આદિ ભક્તોના આખ્યાનો કીધા, એમાંથી 3 ભક્તો ધામમાં જતા રહેતા, 3 તો હતા અને એના મહારાજે નામ લીધા છે. શ્રીજી મહારાજ પ્રત્યક્ષની ગાથાઓ ગાવાનું સમજતા, એટલે મહિમાને બહુ મોટો કરવો, બહુ દ્રષ્ટિકોણ મોટો કરવો. હાવ મનુષ્ય ભાવ ભગવાનના ભગતમાં ના લાવવો. ભલે કદાચ કોઈ કંઈક બોલી જાય, સમજવું ભગવાનના ભગત છે બોલી જાય કંઈ નહીં, પણ છે બહુ દિવ્ય, બહુ મોટા છે આવું સમજવું. એવું સમજવાથી આપણે મહાન બનીએ છીએ. કાયાભાઈને મહિમાનું અંગ બંધાઈ ગયું છે. અહીંયા આગળ કીધું રાજી કરવાના ઘણા અંગ હોય, પણ મહિમાનું તો અંગ જોઈએ જ. કાયાભાઈને એક વખત આ મહિમાનું અંગ બંધાયું, કેવી ઘટના ઘટી. પોતે ઘટપુર ગયા છે. શ્રીજી મહારાજના પ્રાતઃકાળમાં દાદા ખચના દરબારમાં લીમતરુ નીચે સભા કરીને મહારાજને બેઠેલા જોયા. કાયાભાઈ દર્શન કરવા માટે જતા હતા. એની અંદર પેલી મહારાજની મૂર્તિ જોઈ, સભા જોઈ, વાતો ચાલુ હતી એટલે એને ઉતાવળ થઈ કે શું વાત થતી હશે. ઘણાને અફસોસ રહી જાય. અમુકને કેવું હોય, જેની લગ્ની હોય ને એના ના મળે ને તો એને અફસોસ થઈ જાય. એક વ્યક્તિ એના ગામમાં ભવાયા રમવા આવ્યા. પહેલાં તો અત્યારે તો ટીવી પર ભવાયા થઈ ગયા ને, પહેલાં નહોતા. પહેલાં છે ને ગામડે રમવા આવે ભવાયા, ત્યારે જ જોવા મળે. અત્યારે તો તમે આમ બટન દબાવો એટલે ભવાયા જ ભવાયા, ઢગલા બંધ. મહારાજ કે મારા ભગતને ભાંડ ભવાય જોવી નહીં, પણ ભગતને ભાંડ ભવાય વિના હાલતું જ ના હોય. ઘણા કે સ્વામી આ તમારી કથા થોડીક મોડી થાય ને તો અમારી સીઆઈડી જતી રહે છે, અમારું આ જતું રહે છે, અમારું આ જતું રહે છે. મારા વાઈફને આ જોયા વિના તો ચાલતું જ નથી. મેં કીધું એ સીઆઈડી જોઈ, ભાઈ તમારી સીઆઈડી જ કરે, બીજું કરે શું? સ્વામી ખબર નહીં કથા આટલી સાંભળે તો સુધારો કેમ નહીં આવતો હોય, કારણ કે આ પાણી ફરી જાય એટલે. અહીંથી અમૃત પીવે પછી ઉપર નાખે ઝેર, દૂધ પીવે અને ઉપર નાખે છાશ, તો બધું ફાટી જાય, લીંબુનો રસ નાખે એમ. ભગવાનના ભગતને થોડો સંયમ રાખો, પાછા વળતા શીખવું. હજુ જુવાનિયા હોય ને કદાચ થોડું ઘણું ક્યારેક બટન દબાઈ જતું હોય તો ઠીક છે, પણ 45-50 થાય પછી તો વનમાં જતા શીખવું. પેલો ભવાયા એના ગામમાં રમાયા, એ ક્યાંય પરગામ ગયો હશે અને પાછો આવે એટલે કોઈ કે કીધું ભાઈ તું ગયો ને ત્યાં, તો ભવાયા આવ્યા હતા અને ભવાયા રમે. અરે મારે જોવાના રહી ગયા. ક્યાં રમ્યા હતા? અરે ગામની પાદર ઓલા ઝાડ નીચે. ઝાડ નીચે જઈ અને પૃથ્વી પર એ જમીનમાં આડોટવા લાગ્યો, હે ધરતી માતા તારા મોટા ભાગ છે તારે નીચે ભવાયા રમ્યા, પણ હું કમ ભાગી હતો, જયારે ભવાયા રમ્યા ત્યારે હું હાજર નહોતો, ધૂળને માથે ચડાવું છું. આ મહિમા, આને શું કહેવાય? મહિમા. કંડારીમાં ગૌશાળા. કાયાભાઈ ઉતાવળથી નીકળ્યા. એની અંદર એક કૂતરું બેઠેલું હતું. એ કૂતરાને ઠેબું વાગ્યું એટલે કૂતરું ઊભું થઈ વહ 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 કરવા લાગ્યું. દુઃખ થયું હોય ને એવું, એટલે કાયાભાઈ સીધા જ દંડવટ કરવા લાગ્યા. કોને દંડવટ કરવા લાગ્યા? કૂતરાને દંડવટ કરવા લાગ્યા. આ સિંધી મુસલમાન કાયાભાઈ કેવો સત્સંગ કર્યો છે વિચારો તો ખરા. કૂતરાને દંડવટ કરવા લાગ્યા અને શ્રીજી મહારાજે દૂરથી જોયું. શ્રીજી મહારાજે દૂરથી જોયું અને શ્રીજી મહારાજે જ્યારે જોયું ને ત્યારે શ્રીજી મહારાજ કહેલા, પાર્ષદો જાઓ તો ત્યાં કયા સાધુ બેઠા છે અંધારામાં, અહીં સભામાં બોલાવી લાવો એને. મહારાજને તો ખબર હતી. ઓલા પાર્ષદ ગયા. કાયાભાઈ તો આમ પ્રેમથી આમ પગે લાગે, દંડવટ કરે, આમ બે કાન પકડે, આમ માફી માગે. કોને? કોને? કૂતરાને. આજના 22મી સદીના લાગે કે લે આવું તો કઈ કરાતું હશે ને, આવું કઈ હોતું હશે ને, આવું કોઈ કરે તો આપણે ડાયા ગણીએ બ્રિજેશ ભગત. પણ આ બુદ્ધિના પરનો વિષય છે, આ કલ્યાણનો વિષય છે, આ આત્યંતિક કલ્યાણના માર્ગનો વિષય છે. આની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરની બુદ્ધિ ના ચાલે, આમાં ડોક્ટર લોયર થયા હોય તો છેલ્લે બેહવું પડે. આ કલ્યાણનો માર્ગ છે, અહીં બુદ્ધિનો વિષય નથી. આ વિષય ભાવનાનો છે, શ્રદ્ધાનો છે, વિશ્વાસનો છે. શ્રીજી મહારાજ કે કોણ છે? પેલા પાર્ષદ દોડતા, અરે મહારાજ ને આ તો ઓલું કૂતરું છે. કે મહારાજ કે કૂતરાને દંડવટ કરે છે કાયાભાઈ, બોલાવો કાયાભાઈ ને. કાયાભાઈ આવ્યા, મહારાજને દંડવટ કર્યા, સંતોને દંડવટ કર્યા, સભાને દંડવટ કર્યા. બેઠા સભામાં મહારાજ કે કાયાભાઈ તમે ન્યા કૂતરાને દંડવટ કેમ કરતા હતા? ત્યારે કાયાભાઈએ જે જવાબ આપ્યો, મહારાજ મેં એવું વિચાર્યું કે
આ સભા છે મહારાજ, આ સભા એ સભાના જેને દર્શન હોય, તમારા જેવા સર્વોપરી મહારાજ, આવા સર્વોપરી સાધુ, આવા સર્વોપરી હરિભક્તો, આ સભાનો જેને પવન અડતો હોય, આ સભાના જેને દર્શન થતા હોય, તમારા શબ્દો જેને સંભળાતા હોય, જેને આ ચોકમાં રોજ આળોટવા મળતું હોય, એ ચાર પગવાળું હોય ને, તોય પણ મહારાજ મારા માટે તો મહામુક્ત અક્ષરધામનું છે. આને મહિમા કહેવાય. આમાંના કરોડમાં ભાગનો આપણને ખરો ઉભારો. કાર્યાનીનું નવમું વચનામૃત, મહારાજના બેઠા શબ્દો વાંચું છું, સાંભળજો. મહારાજ જેને ભગવાનના સંબંધ અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી વૃક્ષ વેલી આદિ તેને પણ દેવતુલ્ય જાણે. આપણે બધા તીર્થોમાં જઈએ તો મહારાજનો પ્રસાદીનો લીમ તરવું હોય, મહારાજના પ્રસાદીની ધૂળ હોય, મહારાજની પ્રસાદીની ઈટ હોય, એને કામ આમ 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 કરીને ભેટીએ છે ને કે નથી ભેટતા? સારું છે, બિલકુલ ખોટું નથી, હોવું જ જોઈએ. મહારાજના ચરણારવિંદમના એ પધરાવ્ય પ્રસાદીના, એટલે આખે આમ કાચ ઘસી નાખીએ, સમજ્યા? કાચ ઘસી જાય, આપણા આંગળા ઘસી જાય, એટલો બધો મહિમા આપણને પ્રસાદીની વસ્તુનો હોવો જ જોઈએ, ખોટું નથી. મહારાજનો લીમતરુ પ્રસાદીનો છે ગઢપુરમાં, જઈને આમ લીમતરુના દર્શન કરીએ, બે હાથ અહોભાવથી લીમતરુને ભેટીએ, દંડવટ કરીએ, અને આ તો મુક્ત છે, ભગવાનને મળેલા છે, બરાબર છે, ખોટું બિલકુલ નથી. બોરડીને મળીએ, રાજકોટ રાજકોટની અંદર જઈએ, ત્યાં બોરડીને મંદિરની અંદર જઈને ભેટીએ કે બોરડી મહારાજ વખતની છે, કંઈ વાંધો નહીં, ખોટું નથી. નળિયું પ્રસાદીનું આપણને લોયાનું મળ્યું હોય, આ પ્રસાદીનું એ વખતનું નળિયું છે, માથે ચડાવીએ, માથે મૂકીએ, એની ધૂળ માથે લાગે તો એ આપણે ભાગ્યશાળી માનીએ પોતાની જાતને, બરાબર છે, ખોટું નથી. મહારાજ કહે છે ભગવાનનો ભગત આવો જ હોય. ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી વૃક્ષ વેલી આદિ તેને પણ દેવતુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય અને વર્તમાન પાડતા હોય અને ભગવાનનું નામ સ્મરણ કરતા હોય એને દેવતુલ્ય જાણે, અવગુણ ન લે એમાં હું કહેવું. મહારાજ આ સમજાવવા માંગે છે. ઓલાને દેવતુલ્ય જાણીએ છીએ, પણ જે અખંડ સ્વામિયાન સ્વામિયાન ભજન કરે છે, જે વર્તમાન પાડે છે, જે નિયમ પાડે છે, એવા ભગવાનના ભક્તો સંતો, એને પાછા આપણે એવા દેવતુલ્ય ના જાણીએ. ઓલું નિર્જીવ છે એટલે એને આપણી યારે કોઈ વ્યવહાર પડતો નથી ને, એટલે હાલે. અને આ ભગવાનના ભગત તો આપણને રોજ રોકે ટોકે વ્યવહાર પડે એટલે ના ગમે. મહારાજનો આ સિદ્ધાંત છે, એટલે મહિમાવાળો અંગવાળો હોય મહારાજને ગમે છે. કાયાભાઈને જ્યારે આવા મહારાજે જોયા પછી મહારાજે સભાને કીધું, બીજા સાધનનું બળ, બીજા સાધનનું તજવું બળ રે, રાખવી એક સહેલી કળ રે. બીજા સાધનનું તજવું બળ રે, રાખવી એક સહેલી કળ રે. શ્રેજે સંબંધે બધું છે દિવ્ય રે, સંબંધે બધું છે દિવ્ય રે. બીજો મનાય કેમ કેદી અન્ય રે, બીજો મનાય કેમ કેદી અન્ય રે. જીવનમાં જગાડો નિત મહિમા રે, દિવસ રાત વિચારો કરી મારે. જીવનમાં જગાડો નિત મહિમા રે, દિવસ રાત વિચારો કરી મારે. ગાઓ શ્વાસો શ્વાસ રોજ ગુણ રે, શ્વાસો શ્વાસ રોજ ગુણ રે. ગાઓ શ્વાસો શ્વાસ રોજ ગુણ રે, શ્વાસો શ્વાસ રોજ ગુણ રે. હે હરિ હરિજન આગે હું કોણ રે, હરિ હરિજન આગે હું કોણ રે. હે હરિ હરિજન આગે હું કોણ રે, હરિ હરિજન આગે હું કોણ રે. બીજા સાધનનું બળ તજીને એક મહિમાનું અંગ. સ્વામી પણ વાતોમાં કહે છે નિરંતર ભગવાનને ભગવાનના સંતના મહિમાની વાતો કર્યા જ કરવી, કર્યા જ કરવી, કર્યા જ કરવી. વાલા ભક્તો મહિમા વિચારીએ તો કેટલો બધો મહિમા વિચારવામાંથી તો નવરું જ ના થવાય, નવરું જ ના થવાય. તમે વિચારો આટલા જેટલા ભક્તોને તમે મળતા હશો એમાંથી તમે ખાલી 5 કે 10 પાત્રનું ખાલી આમ વિચારો, ચાલો મારે એક વીકમાં આટલા ભક્તોનો મહિમા વિચારવો છે. એના સંપર્કમાં તમે આવ્યા હોય ને એનો મહિમા વિચારવાનું ચાલુ કરશો ને તો એ મહિમા વિચારતા વિચારતા સુખના સમુદ્રમાં જતું રહેવાશે, અંતકરણ નિર્મળ થઈ જશે. અંતઃશત્રુનું બળ તો કોઈ અંતઃશત્રુ તો કોઈ દી દેખાય જ નહીં, મહિમાની તાકાત એ છે. મધ્યના 13માં મહારાજ કહે છે, કામ ક્રોધ લોભાદિક જીતેમાં જરાય પ્રયાસ પડશે નહીં, એ મહિમાથી થાય છે. જેને બધું દિવ્ય દેખાય એને કામ કઈ જગ્યાએ પ્રગટ થાય, જેને બધા દિવ્ય દેખાય એને લોભ કઈ જગ્યાએ કરવાનો, જેને બધું દિવ્ય અને મહાન દેખાય એને ક્રોધ કઈ જગ્યાએ કરવાનો, જેને બધું દિવ્ય અને મહાન દેખાય એને ઈર્ષા અને દ્વેષ કોની સાથે કરવાનો? હશે
મને નથી સમજાતું કેમ એ વર્તતા હશે, હશે મને નથી ખબર કેમ બોલ્યા હશે, જેમ બોલ્યા હોય એમ, જેમ વર્તતા હશે એમ મને નથી ખબર પડતી, હશે એને કોની સાથે કઈ કરવાનું, એ તો સદા સુખ્યો, સદા સુખના સમુદ્રમાં ઝીલતો રહે. પ્રથમનું 78મું વચનામૃત લક્ષ્મણાયન સ્વામીનો પ્રશ્ન છે, વાંચજો ઘરે જઈને શાંતિથી. જીવનમાં જગાડો નિત મહિમા મહારાજ, કે રાત દિવસ ગરિમા વિચારો, શ્વાસો શ્વાસ રોજ ભગવાનને ભગવાનના ભક્તોના ગુણ ગાવ, વિચારો હું કોણ, ક્યાં અમેન, ક્યાં આપ, હે મહારાજ તમે ક્યાં ને હું ક્યાં, હે ગુરુદેવ તમે ક્યાં ને હું ક્યાં, હે ભગવાનના એવા દિવ્ય સંતો ભક્તો તમે ક્યાં ને હું ક્યાં. પોતાની જાતને ન્યૂન કરીએ, ભગવાન ભગવાનના મોટા પુરુષ સંતો ભક્તોને મહાન કરીએ, ચપટીની અંદર આત્યંતિક કલ્યાણ થાય એવી જડીબુટ્ટી મહિમા છે. કાયાભાઈ એ શીખવાડે છે. આ સંપ્રદાયને એક સિંધી મુસલમાનને કૂતરાની અંદર મુક્તપણાનો ભાવ થયો, કમસે કમ આપણે એમની પાસેથી આવો મહિમા ભગવાનના ભક્તમાં કેળવતા શીખીએ. માટે માટે આવો ગાવો પડે મહિમા રે, નિંદા કુથની ની કરો અવગણના રે, માટે આવો ગાવો પડે મહિમા રે, નિંદા કુથની ના કરીએ કરો અવગણના રે, માટે આવો ગાવો પડે મહિમા રે, નિંદા કુથની ની કરો અવગણના રે, માટે આવો ગાવો પડે મહિમા રે, પોંચો બાજી સુધારી ને છે કરે, પોંચો બાજી સુધારી ને છે કરે, મૂર્તિ પાસે અક્ષર પાર 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 છે કરે. મહારાજ કે છે બસ, માટે આવો ગાઓ પડે પડે મહિમાનો વિચાર કરો, નિંદા ને કુથની ભગવાનના ભક્ત સંતની એનાથી દૂર રહો, અને આ મનુષ્ય જન્મની બાજી સુધારીને ઠેક અક્ષરની પાર મૂર્તિ છે એ મૂર્તિના સુખ સુધી પહોંચો. આવું મહારાજે કાયાભાઈના આખ્યાન દ્વારા બધાઈને સભાને ઉપદેશ આપ્યો. આવી રીતનું કાયાભાઈનું આ મહિમાવાળું આખ્યાન એને સાંભળીએ. મહારાજને ગુરુજીના ચરણો પ્રાર્થના કરું, મારું અને તમારું જીવન એવું મહિમાયુક્ત દિવ્ય દિવસે ને દિવસે બનતું જાય. કારણ કે આવો મહિમા એક દિવસમાં થતો નથી, ઘણો સમય માગી લે છે, પણ આપણું એવું મહિમાવાન જીવન બને એવી મહારાજને ગુરુજીના ચરણો પ્રાર્થના કરીને વિરમું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની. જય.